नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर नंबर 6 दोरवणी, सवाल नंबर 7 नाणाकीय प्रोत्साहन। नाणाकीय प्रोत्साहन ख्याल समझावे छे के प्रोत्साहन आपवू होय तो नाणू जरूरी छे, नाणा द्वारा प्रोत्साहित करवा, एवं आ सवाल आपने समझावे छे। तो चालो आ सवाल ने विस्तार थी समझिए। प्रोत्साहन साधन नाणू छे। एकम के अंदर काम करता कर्मचारी उत्साह, एमनो जुस्सो, એનો આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં વધારો કરવા માટે નાણાકીય પ્રોત્સાહન, આર્થિક સલામતી અને સામાજિક મોભામાં વધારો, એટલે કે મોભો એવું થયો છે જ્યારે નાણાકીય પ્રોત્સાહનો મળતા હોય ત્યારે, તો એના આ 6 મુદ્દા છે। મુદ્દા નંબર 1 નફામાં ભાગ, મુદ્દા નંબર 2 સહભાગીદારી, મુદ્દા નંબર 3 બઢતી, મુદ્દા નંબર 4 બોનસ, મુદ્દા નંબર 5 કમિશન, મુદ્દા નંબર 6 ઇનામો, મુદ્દા નંબર 7। તો કે મુદ્દા નંબર 7 આપણને આપ્યા છે સલાહ અને સૂચન। તો જોઈએ આ 7 મુદ્દાને વ્યવસ્થિત આપણે સમજીએ। પહેલો મુદ્દો છે નફાનો ભાગ, નંબર 1 એની અંદર જોઈએ। અસામાન્ય નફો થાય ત્યારે નિયોજક અને કર્મચારીના સંયુક્ત પ્રયાસનું પરિણામ છે। તો કે જ્યારે એકમની અંદર જે નફો થાય છે એ નફામાં નિયોજક અને કર્મચારીના સંયુક્ત પ્રયાસોને કારણે કર્મચારી નિયોજક એટલે એકમની અંદર નવી પ્રવૃત્તિઓનો નિર્ણય લઈ કાર્ય કરવા અંગે પ્રેરિત કરનાર વ્યક્તિ નિયોજક છે, પ્રવર્તકો કહેવાય કે કર્મચારીઓ બંનેના સંયુક્ત પ્રયાસને કારણે અસામાન્ય નફો થાય, એટલે ન ધાર્યા કરતાં પણ થતો વધારો થયો। અસામાન્ય નફામાંથી અમુક ચોક્કસ ભાગ કામદારોને નાના સ્વરૂપે વેતન ચૂકવવામાં આવે તેને નફા ભાગ કહેવામાં આવે છે। ત્યારબાદ છે મુદ્દા નંબર 2 સહભાગીદારી। તો કે કામદારોને એકમની માલિકી, સંચાલન અને નફાની વહેંચણીમાં શું કરવા, ભાગીદાર બનાવવા, સહભાગીદારી, કે કોઈ પણ પ્રવૃત્તિ કરવાનું હોય એકમ તો કામદારોને એકમની માલિકીમાં પણ ભાગીદાર કરવા, સંચાલન કરવામાં પણ અને નફાની વહેંચણીમાં પણ ભાગીદાર બનાવવામાં આવે તેને સહભાગીદારી કહેવાય। હવે આવા ભાગીદાર કોને બનાવી શકાય કે જેનામાં અન્ય કર્મચારી કરતાં કોઈ હુનર અલગ હોય, બરોબર, આવડત અન્ય કરતાં અલગ હોય તેવા લોકોને સહભાગીદારી તરીકે મૂકી શકાય। કંપનીના મૂડીમાં ભાગ આપવો જોઈએ। એકમના માલિકોને ઉત્પાદન વૃદ્ધિ, માલિકી મૂડીમાં ભાગ આપો એટલે ઉત્પાદનના પ્રમાણમાં વધારો થાય, ઔદ્યોગિક શાંતિ પ્રાપ્ત કરવાનું સરળ બને, બરોબર, ઔદ્યોગિક શાંતિ જળવાય, લોકો શાંતિને રીતે પ્રવૃત્તિ કરે ત્યારે સહભાગીદારી પ્રવૃત્તિમાં દાખલ કરવામાં આવે ત્યારે। ત્યારબાદ છે બઢતી। વર્તમાન હોદ્દા પરથી ઊંચા લાભદાયી હોદ્દા પર મૂકવામાં આવે, તો કે તમે જે હયાત હોદ્દા પર કામ કરો છો એ તમારા કામની અનુસંધાનમાં ઊંચા હોદ્દા પર મૂકવામાં આવે તો જે વર્તમાન હોદ્દા પર કામ કરતા હતા ત્યારે મળતો પગાર અને ઊંચા હોદ્દા પર આવો છો ત્યારે મળતો પગાર વધી જતો હોય। એટલા માટે અહીંયા કીધું છે કે વર્તમાન હોદ્દા પરથી ઊંચા લાભદાયી હોદ્દા પર મૂકવામાં આવે કર્મચારીઓની સત્તા, ફરજો, જવાબદારી અને વેતનમાં પણ વધારો થાય। જે ઊંચા હોદ્દા પર જાય એની સત્તા પણ વધી જાય, જવાબદારીની ફરજો પણ વધે અને આના કારણે એના વેતનમાં એટલે કે મળતા પગારમાં પણ વધારો થાય છે। કર્મચારીની કાર્યશક્તિ અને જુસ્સામાં પણ વધારો થાય, એટલે કે જ્યારે તમે ઊંચા હોદ્દા પર લઈ જાઓ ત્યારે કર્મચારીની કાર્યશક્તિ પણ વધે અને જુસ્સામાં પણ વધારો થાય છે। ત્યારબાદ છે બોનસ। તો કે વર્ષના અંતે નક્કી થતા નફામાં કર્મચારીને અમુક ચોક્કસ હિસ્સો નફામાંથી આપવો, એટલે વર્ષના અંતે જ્યારે આવી રીતે નફામાંથી કર્મચારીને અમુક ફાળો આપવામાં આવે તે સ્વરૂપ બોનસ છે। નફામાંથી અમુક ટકા રકમ કર્મચારીને વર્ષના અંતે બોનસ સ્વરૂપે ચૂકવવામાં આવે છે, એક નાણાકીય પ્રોત્સાહન છે। જ્યારે નાણા દ્વારા પ્રોત્સાહન કરવામાં આવે તો હરેક વ્યક્તિ ખુશ થતા હોય, મામા, મામી, કાકા, કાકી કે ભાઈ, ફુવા કે ભાઈ બહેન જ્યારે આપણા ઘરે આવતા ત્યારે માત્ર બાળકોને પૈસા આપે ને બાળકો ખુશ થઈ જાય ને, કેટલા ખુશ થઈ જાય, બાકી મામા એને ઘડી બે ઘડી દે પણ મામા જે સોની નોટ આપે એટલે મામા લાડલા થઈ જાય, બરોબર ને, એના જેવી વાત છે પ્રોત્સાહન। ત્યારબાદ છે કમિશન। તો કે માલિકો વેચાણ વધારવાના હેતુથી વેચાણ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે જુદા જુદા વેચાણ લક્ષ્યાંકો નક્કી કરે છે। વેચાણ વધારવા માટેના ઘણા બધા લક્ષ્યાંકો હોય, એ લક્ષ્યાંકો નક્કી કરે,
આ જુદા જુદા કમિશનના દર નક્કી કરે છે, એટલે કે જે રીતે વેચાણ કરે એટલા એટલા એકમનું વેચાણ કરે, એટલા ટકા કમિશન, એનાથી વધારે વેચાણ કરતા હોય તો કમિશન, એટલે કે અમુક ક્રાઇટેરિયો નક્કી કરે, એ પ્રમાણે કમિશનના દર પણ અલગ અલગ હોય છે. જે વેચાણના એકમો સિદ્ધ કરે વેચાણ અનુસાર માલિકી તરફથી પ્રોત્સાહન આપે, જેટલું એકમ વેચાણ થયું એ સિદ્ધ થાય એટલે તરત માલિકી તરફથી શું આપે છે, વળતર આપવામાં આવે છે. ત્યારબાદ છે છઠ્ઠો મુદ્દો ઇનામ. આ મુદ્દાને તો તમે બાળપણથી સમજાવો છો, કારણ કે શાળાકીય પ્રવૃત્તિઓ દરમિયાન આપણે આપણા હુનરને અનુસંધાનમાં ઇનામ મળતા હોય, અભ્યાસ સારો હોય તો પહેલું બીજું ને ત્રીજા નંબરને ઇનામ મળતા હોય, સમજની પ્રવૃત્તિમાં પણ પ્રથમ દ્વિતીય તૃતીય વ્યક્તિઓને ઇનામ મળતા હોય, કે અહીં વાત કરે છે કે ઇનામ કેટલું અગત્યનું છે. તો જો કર્મચારીઓએ કરેલ કામગીરી કે કાર્યશૈલી અનુસાર રોકડ પુરસ્કાર આપવા, રોકડા પૈસા પ્રમાણપત્ર અને ચંદ્ર અને મેડલ આપી જાહેરમાં સન્માન કરવામાં આવે, આવા ઇનામો વાર્ષિક સભા સંમેલન કે વિશિષ્ટ સમારોહ યોજીને યોજવામાં આવે અને પોતાની સેવા બદલ એને આ ઇનામ આપવામાં આવે છે, જેથી કરીને પોતાની અંદરની લાગણીઓ વધારે ખીલે, ઉત્સાહ વધે, આત્મસંતોષ વધે અને આત્મસંતોષને કારણે આપણે એકમના આવા ઇનામી પાત્ર વ્યક્તિઓ જ્યારે ઇનામ મળે છે તો એનામાંથી અન્ય કર્મચારીઓ પણ શીખ મેળવે છે કે આજે એમને મળ્યું છે ઇનામ, કાલ આવતા સમયમાં હું ઇનામને માટે મહેનત કરીશ. સલાહ અને સૂચનો છેલ્લો મુદ્દો જોઈએ, તો કે સલાહ સૂચનો ઉત્પાદન પ્રક્રિયા માટે આપવા જોઈએ, તો કે વારંવાર ઉત્પાદન જે કરવાનું છે એમાં કોઈ ભૂલ ન થાય એના માટે સલાહ સૂચનો ખૂબ જરૂરી છે, આપવા પણ પડશે. ઉત્પાદન પડતર એટલે કે ઉત્પાદન કરવા માટે કરવો પડતો વધારાનો ખર્ચ, એ પડતરમાં ઘટાડો આવે એ માટે લોકોને સલાહ સૂચન આપવામાં આવતા હોય છે. સલાહ સૂચનો માટે નાણાકીય પ્રોત્સાહન આપવા ખૂબ જરૂરી છે, સલાહ સૂચન જે આપનાર છે એને નાણાકીય પ્રોત્સાહન પણ પૂરું પાડવું જોઈએ, જેથી કરીને આ નાણાકીય પ્રોત્સાહનને કારણે આપણા જ એકમના કર્મચારીઓ સારી એવી પ્રવૃત્તિઓ કરી શકે, કારણ કે જ્યારે નાણાકીય પ્રવૃત્તિ જ્યાં આવે છે ને ત્યાં આપોઆપ કર્મચારીની કામ કરવાની વૃદ્ધિમાં શું થાય છે, વધારો થાય, અને એ વૃદ્ધિ કર્મચારીઓને સારા શિખરો સુધી લઈ જાય છે, અને જેમ કર્મચારી પ્રગતિ થાય ને તેના કારણે આપોઆપ એકમની પણ પ્રગતિ ખીલી ઉઠે છે, અને એ જ એકમની પ્રતિષ્ઠા અને એમની કાર્યશૈલી બજારની અંદર પ્રખ્યાતિ વિખ્યાતિ બને છે અને ખ્યાતનામ બને છે. તો અહીં આપણે આ સવાલની અંદર સાત મુદ્દાને જોયા, નાણાકીય પ્રોત્સાહનના સાત મુદ્દા, નંબર એક નફાના ભાગ, સહભાગીદારી, બઢતી, બોનસ, કમિશન, ઇનામો અને સલાહ અને સૂચનો. આ મુદ્દાને યાદ રાખવાના, સારા શ્રેણી અમુકમાં લખશો એવી અભિલાષા સાથે. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.